વળાકબોરી ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી હવે બે કાંઠે વહેતી થઈ છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે, આણંદ જિલ્લાના સુદલપુર તાબે લાલપુર ખાતે આવેલા મહીસાગર નદી હવે બે કાંઠે વહેતી જોવા મળી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વળાકબોરી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં ડેમની સપાટી 227.50થી ઓવરફ્લો થઈ રહી છે, જેમાંથી 52,300 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાતા મહીસાગર નદી પણ બે કાંઠે વહેવા લાગી છે. મહીસાગર નદીમાં નવા નીરની આવક થતાં રમણીય દ્રશ્ય જોવા મળ્યા હતા. વળાકબોરી ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે હજુ પણ ડેમમાંથી વધુ પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. મહીસાગર નદીમાં નવા નીર આવતા નવા નીરના વધામણા કરવા માનવ મહેરામણ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને નદી કાંઠે સલામત અંતર રાખવા પણ સૂચના આપી દેવામાં આવી છે અને નદી કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ રહેવા પણ જણાવવામાં આવ્યું છે. આમ વણાકબોરડી ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી હવે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ઉપરવાસમાં કડાળા ડેમમાંથી 1,00,000 ક્યુસેક પાણી છોડવાની શક્યતાઓ, હાલમાં 75,000 ક્યુસેક પાણી કડાણા ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે. તેની સપાટી જળવાઈ રહે, રૂલ લેવલ જળવાઈ રહે તેટલા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને નર્મદા કાંઠે વસતા વિસ્તારના લોકોને, નદી કાંઠાના વિસ્તારોના લોકોને સતર્ક રહેવા પણ જણાવવામાં આવ્યું છે. એલર્ટ મોડ પર વહીવટી તંત્ર જોવા મળી રહ્યું છે. આમ કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા સીધું મહી વણાકબોરડી ડેમમાં પાણી આવે છે અને વણાકબોરડી ડેમનું પાણી છોડવામાં આવતા નદી હવે બંને કાંઠે વહેવા લાગી છે. ગળતેશ્વરથી લઈને આણંદ જિલ્લાના સુદલપુર તાપે પણ નદીમાં પાણી જોવા મળી રહ્યું છે અને નદી બંને કાંઠે વહી રહી છે, જેથી કરીને રમણીય દ્રશ્ય લાગતા આજુબાજુના ગામડાના લોકો પણ નદીને નિહાળવા, કુદરતી સૌંદર્યને નિહાળવા માટે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. પોલીસનું પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત રસ્તાઓ પર ગોઠવી દેવામાં આવ્યો છે કે જે નદી કાંઠાના વિસ્તારના જે રોડ રસ્તાઓ અને ડ્રીપ પુલ છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો, જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન બને અને નદી કાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ કરી દેવામાં આવ્યા છે.